हेलो फ्रेंड्स, हूँ छू सुरेश कोटड़िया लंडन थी अने मारी यूट्यूब चैनल छे काठियावाड़ी लाइफस्टाइल इन यूके। अने आजे हूँ तमने एवी जगह बतावीश के तमने ए जगह नाम छे, अमे नाम पाड्यू छे मिनी स्विट्ज़रलैंड। अने जे मारा घर थी 5 मिनिट वॉकिंग डिस्टन्स में छे, एनो नजारो तमे जुओ तो तमने एम ज लागे के एकदम आ मिनी स्विट्ज़रलैंड छे। अने अत्यारे लंडन में गर्मी सारी एवी पड़े छे तो लोग त्या पिकनिक तरीके ने स्केटबोर्ड ने स्नेटिंग एना माटे बहुत सारी प्रमाण में बड़ी पब्लिक जती हुए छे। तो जो आ मारा तमने हूँ बोर्ड बतावी दू, तो जो मित्रों आ तमे जोई सको छो स्नो सेंटर जे जई रह्यु छे। मारू घर तमे जुओ तो अहींया आवेलू छे, अहींया अने आ मारा घरनी बाजूमां ज अहींया एनी साइन मूकेली छे। अने आ जे रस्तो सीधो जाय छे ए जाय छे मिनी स्विट्ज़रलैंड स्नो सेंटर, फक्त 5 मिनिट वॉकिंग डिस्टन्स में छे। तो चालो हूँ तमने लई जाऊँ आजे त्या। तो चालो मित्रों आपणे जईए लंडन में आवेलू मिनी स्विट्ज़रलैंड। तो जे मारा घर थी एकदम नजीक छे तो हूँ वॉक करीने जाऊँ छूँ। तो जो आ एकदम रस्तो है तमे जोई शको छो, એટલી ઠંડક છે અહીંયા અત્યારે, સારી એવી ગરમી પડે છે પણ આ રસ્તા ઉપર નીકળીએ એટલે આમ એટલી ઠંડક લાગે। તો બધી બાજુ સાવરા એવા ઝાડવા છે। સાઈડમાં રોડ છે અને સાઈડમાં વોક કરવા માટેનો આ રસ્તો છે અને ત્યાં મોટા મોટા ઝાડવા છે। આ રીતે ઘણી વખત સમરમાં અમે અહીંયા સ્પેશિયલ વોક કરવા માટે જ આવતા હોઈએ અથવા તો સાયકલિંગ પણ કરતા હોઈએ અહીંયા। છે ને મસ્ત લોકેશન, હમણાં જ આપણે પહોંચી જઈશું સ્નો સેન્ટર જે લંડનનું મિની સ્વિટ્ઝરલેન્ડ છે। આ છે રસ્તો મિત્રો, અને હવે આપણે પહોંચવા આવી રહ્યા છીએ સ્નો સેન્ટર ઉપર। તો મિત્રો આ સ્નો સેન્ટરનો બહારથી તમે નજારો જુઓ તો આ રીતનો આખો દેખાય, ફૂલ પાર્કિંગ છે। અને સમરમાં અહીંયા બધી મોટી મોટી સ્કૂલોમાંથી બધા છોકરાઓને હોલિડે પેલા પિકનિક તરીકે બધાને લઈને આવતા હોય છે અહીંયા। તો મિત્રો આ સ્નો સેન્ટરનો બહારથી તમે નજારો જુઓ તો આ રીતનો આખો દેખાય, ફૂલ પાર્કિંગ છે। અને સમરમાં અહીંયા બધી મોટી મોટી સ્કૂલોમાંથી બધા છોકરાઓને હોલિડે પેલા પિકનિક તરીકે બધાને લઈને આવતા હોય છે અહીંયા। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણું મિની સ્વિટ્ઝરલેન્ડ જે આ છે મારી પાછળ તમે જોઈ રહ્યા છો। તો ચાલો હવે આપણે અંદર જઈશું, આ છે સ્નો સેન્ટર। તો જો બહારથી આખો આ રીતનું શેપ છે એનો, ચાલો હવે આપણે અંદર જઈએ। વેલકમ ટુ સ્નો સેન્ટર, એનું મેઇન એન્ટ્રન્સ છે અને નીચે આખો કપડાનો જે અહીંયાના ક્લોથો એનો આખો શોરૂમ છે। અહીંયા આખું ટિકિટ ને એવું લેવાનું હોય, એની પ્રાઇઝ ને એવું બધું છે। આપણે જઈશું બાય સ્ટેર, ત્રણ થી ચાર ફ્લોર છે આની અંદર અલગ અલગ રીતે। આ જે છે તો આ બધું વ્યૂવિંગ એરિયા છે, અહીંયાથી જે લોકો સ્કેટ કરતા હોય એ તમે જોઈ શકો। અને આ જો બધા એના સ્કેટિંગ બોર્ડ છે બધા અલગ અલગ ટાઈપના। અને આ
आज तमने सामे बधु रेंक में देखाय छे त्यां बधु रेंट उपर शूज ने स्केटिंग ने बधु मळतु होय छे। अलग अलग टाइप ना हेलमेट ने शूज ने एवं बधु चालो तो तमने नीचे थी पहला मेन एंट्री बतावी दो कई रीत नु छे। ओ माय गॉड वेरी कोल्ड। અહીંયા બધી સ્નો કરો સ્કેટિંગ કરવા માટેની અહીંની બધી સ્ટીકો છે। વાવ વેરી કોલ્ડ સ્નો એરિયા, એકદમ સ્નો છે જેવો તમે જોઈ શકો છો। ફૂલ કોલ્ડ છે અત્યારે તો, ગરમી પણ એવી પડે છે તો લોકોને આ સ્કેટિંગ કરવામાં એટલી મજા આવે। અને આ એનું રોલર અહીંયા ફરતું હોય છે, અહીંયા ઓટોમેટિક રોપવે પેલી ટાઈપની ગોઠવેલી છે કે લોકો ઉપર જાય અને ત્યાંથી પછી સ્કેટ કરી નીચે આવે। આ એક અલગ ટાઈપનું છે જેમાં લોકો એના ઉપર સ્ટીક આવે, એના ઉપર બેસી જાય અને છેક ઉપર ટોપ સુધી લઈ જાય, પછી આવે નીચે બધાય। ભાઈ રેડી થઈ ગયા છે જવા માટે। ના અત્યારે આ શું સમર હોલિડે છે એટલે બધા છોકરાઓ આવતા હોય, અને આ વ્યૂવિંગ એરિયા છે, અહીંયા નીચેથી કોઈ પેરેન્ટ્સ બેસી શકે। એકદમ સ્વિઝરલેન્ડ માઉન્ટ ઇટલી જે છે એ ટાઈપનું જ આ લોકોએ એટમોસ્ફિયર અહીંયા આખું ઊભું કર્યું છે। ચાલો હવે આપણે તમને બીજા ડિપાર્ટમેન્ટમાં બહાર બીજા એરિયામાં લઈ જાઉં। અહીંયાથી આ બાજુ ઇટિંગ એરિયા છે, અને અહીંયાથી આ ગ્લાસ મૂકેલો છે તો એમાંથી અહીંયાથી બધા જોઈ શકે આખું। આપણે એક ફ્લોર ઉપર જઈશું, ત્યાં શું છે તમને હું બતાવું। ઉપર છે રેસ્ટોરન્ટ, કાફે, લોજ, બાર, કિચન। તો અહીંયા બધા શું જે પેરેન્ટ્સને બધા આવ્યા હોય તો જો અહીંયા ડ્રિંક્સ મળે, ખાવાનું મળે, રેસ્ટોરન્ટ પણ છે અહીંયા, અને અહીંયા બધા બેસતા હોય છે આવી રીતે। ઉપરથી વ્યૂવિંગ એરિયા છે તો જો તમને એમાં ક્લિયર દેખાશે બધું, લોકોને એમ જ થાય કે અમે સ્વિઝરલેન્ડમાં જ છીએ એ ટાઈપનું જ આખું એટમોસ્ફિયર છે આખું। અને એકદમ કોલ્ડ ટેમ્પરેચર સ્કેલ અહીંયા ક્યાંક હશે નથી તો ખ્યાલ આવે કે કેટલું માઇનસમાં છે। બધા નીચે અહીંયાથી સ્કેટિંગ કરીને ઉપર જાય છે, નાના નાના છોકરાઓ પણ આવી ગયા અત્યારે હોલિડે છે એટલે બધા પ્રેક્ટિસ બી કરતા હોય અને ટ્રેનિંગ પણ લેતા હોય છે આમાં। તમને પહેલેથી બતાવ ઉપરથી આખોનો ઉપરથી ટોપ વ્યૂ અહીંયાથી આવી રીતનો દેખાય, આ વ્યૂવિંગ એરિયા છે બાલ્કની।
रोपवे टाइपनो जे नीचेथी तमने हूँ बतावतो हतो एमां लोको स्केटिंग करीने ऊपर तो ना जई सके, ऊपरथी नीचे आवी सके, एटले ऊपर जवा माटे आ टाइपनो रोलर होय, ए रोलर ऊपरथी बधा जई सके। ने अहींया जोवो तो रोपवे टाइपनो ગોઠવેલું છે, બધા ઉપર જાય। એનો આખો વ્યૂ છે અંદરની સાઈડથી, આજે બહારની સાઈડ પણ આટલા બધા ટ્રક ને એવું બધું આવ્યું છે। અહીંયા કંઈક મૂવીનું શૂટિંગ ચાલી રહ્યું છે તો એના માટે બધા આવ્યા છે અહીંયા। ચલો આપણે અહીંયાથી પણ આપણે થોડો વ્યૂ બતાવીએ કેવું દેખાય છે। ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી છે જો, નીચે એકદમ સ્નો પડ્યો છે, બધા આઈસ તો મિત્રો આ હતું મારા ઘરથી નજીકમાં આવેલું મિની સ્વિઝરલેન્ડ કહો તો પણ ચાલે, અને આનું નામ છે સ્નો સેન્ટર હેમલ એમ્સ્ટર સ્કી સ્નોબોર્ડ સ્લેજ। આ ટાઈપનું આખું વ્યૂ છે એનો બહારથી, અને મારા ઘરથી લગભગ 5-1 મિનિટના વોકિંગ ડિસ્ટન્સમાં જ છે। બસ તો મિત્રો, તો બસ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મને જરૂરથી કોમેન્ટમાં લખજો, અને હું આવા અવારનવા વિડીયો બનાવતો રહીશ તમારા માટે। અને આ સ્નો સેન્ટર જે મિની સ્વિઝરલેન્ડ છે એ તમને કેવું લાગ્યું તો એ પણ મને જરા કોમેન્ટમાં જણાવજો। તો બસ આવી જ રીતે મળતા રહીશું અવનવા વિડીયો સાથે। તો સુરેશ કોટડિયાના જય શ્રી કૃષ્ણ બધાને, અને પ્લીઝ જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને અવનવા વિડીયો મળતા રહેશે। થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો, થેન્ક યુ।